हेलो फ्रेंड्स, डिप्लोमा मेकेनिकल ई लर्निंग चैनल में आपनो स्वागत है। आज आप वीडियो की अंदर एमएनडाई एटले के मेट्रोलॉजी एंड इंस्ट्रुमेंटेशन जो तमारा डिप्लोमा मेकेनिकल फोर्थ सेम की अंदर जो सब्जेक्ट आए एना आप बे मार्क्स क्वेश्चन है ये आप जुवाना है। ओके, तो वीडियो स्टार्ट करता पहला अमुक इंस्ट्रक्शन है आप दू तमने कि वीडियो तमे आखो जोजो, कारण कि एवं बधा घणा क्वेश्चन है जे समझो कि छेल्ला आज आप करूँ लगभग 8 पेपर एनालिसिस करूँ बराबर, पण एवा घणा बधा क्वेश्चन है कि जे आनी अंदर कवर नहीं थे, जम के छेल्ला 8 वर्ष छेल्ला 8 पेपर में नहीं पूछा पण एना चांसीस भी है। तो एवा टाइपना कया कया क्वेश्चन है हूँ तमने वच्चे वच्चे ज्यारे बे टाइपनो क्वेश्चन आवशे त्यारे हूँ तमने कहते जाइस, तो खास तमे स्कीप कर्या वगर जोजो। बीजी वस्तु के आ एक जस्ट रेफरन्स माटे तमने आपेला छे कि आवा टाइपना क्वेश्चन आवे सके। ओके, हाँ, प्रायोरिटी पहला आना पर आपवानी छे, पण एवुं नथी कि आमांथी ज आवे। ओके, अने आ जे पीडीएफ छे शेरेबल नथी, सो जेने भी जोईती होय इंस्टाग्राम पर अमने मेसेज करशो त्यांथी तमने प्रोपर इन्फॉर्मेशन मळी जशे। तो चलो स्टार्ट करीए आपणे, अने जे जूना स्टूडेंट छे थर्ड सेम में जे आपणी जोड़े छे एमने तो ऑलरेडी खबर ज छे कि क्वेश्चन नंबर वन नुं इम्पोर्टन्स केटलू छे। ओके, 14 માર્ક્સનું ક્વેશ્ચન હોય છે અને એનું ઇમ્પોર્ટન્સ કેટલું છે। જે નવા સ્ટુડન્ટ્સ આવ્યા છે જે હાલ આપણી જોડે જોડાયેલા છે, ઓકે, તો ક્વેશ્ચન નંબર વન તમારા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, જે તમારા પાસિંગ અથવા તો સારા સ્કોર માટે બહુ હેલ્પફુલ રહેશે। તો આઈ હોપ તમે એના માટે પ્રોપર વેમાં પ્રિપરેશન કરી શકો અને એ જ પ્રિપરેશનમાં થોડી હેલ્પફુલ થાય એટલા માટે અમે તમને આજે છે એ સોલ્યુશન કરાવી રહ્યા છે। તો ચલો સ્ટાર્ટ કરીએ, તો ટોટલ આપણે જોવા જઈએ તો 39 ક્વેશ્ચન્સ છે। ઓકે, 39 ક્વેશ્ચન એટલે તમે આપણે આજે વિડીયો છે આપણે ત્રણ પાર્ટની અંદર ડિવાઈડ કરીશું, દરેક પાર્ટની અંદર આપણે 13 ક્વેશ્ચન જોવાના છે। ઓકે, તો સૌથી પહેલાં સ્ટાર્ટ કરીએ ચેપ્ટર નંબર વનનો જ ક્વેશ્ચન છે, જે સબ્જેક્ટનું જ નામ છે, ઇન્સ્પેક્શન એટલે શું અને મેટ્રોલોજી એટલે શું। ઓકે, સો ઇન્સ્પેક્શન ઇઝ અ પ્રોસેસ ઓફ વેરીફાઈંગ વેધર ધ પ્રોડક્ટ્સ આર બીંગ મેન્યુફેક્ચરિંગ એઝ પર પ્રી ડિફાઇન્ડ નોર્મ્સ। ઓકે, જે બી પ્રોડક્ટ છે એ પહેલેથી નક્કી કરેલા માપ પ્રમાણે બન્યું છે કે નહીં। ઓકે, તો એની જે પ્રોસેસ છે જે ચેક કરવાની જે પ્રોસેસ છે એને શું કહીએ છીએ આપણે, ઇન્સ્પેક્શન, બહુ ઇઝી છે। મેટ્રોલોજી, સો મેટ્રોલોજી મીન્સ મેઝરમેન્ટ ઓફ લેન્થ એન્ડ એંગલ। મેઝરમેન્ટ એટલે શું કહેવાય, તો કે લેન્થ અને એંગલ બે જ વસ્તુ માપવાનું છે। ઓકે, એન્ડ અધર સચ ક્વોન્ટિટી વીચ આર એક્સપ્રેસ ઇન લિનિયર ઓર એંગ્યુલર ટર્મ। ઓકે, પર્ટિક્યુલર લિનિયર અથવા એંગ્યુલર ટર્મની જો વાત થતી હોય અને એને રિપ્રેઝન્ટ કરવાની વાત થતી હોય તો એને શું કહેવામાં આવે છે, મેટ્રોલોજી। તો બહુ ઇઝી ડેફિનેશન હતી બુકના, તમારા પહેલાં બીજા ત્રીજા પેજની અંદર ડેફિનેશન આપેલી છે। એના પછી વાત કરીએ, રાઇટ ધ યુઝ ઓફ સરફેસ પ્લેટ। તો સરફેસ પ્લેટ ક્યાં વપરાય, તો જે બી જ્યાં બી તમારે સ્ટ્રેટનેસ છે, ફ્લેટનેસ છે, પેરેલિઝમ છે, એ બધું ચેક કરવું છે, જ્યાં તમારે બેઝ એક રેફરન્સ તરીકે લેવાનો છે ત્યાં તમારું સરફેસ પ્લેટ યુઝ થશે। તો જોઈ લઈએ એની એપ્લિકેશન શું છે, તો સરફેસ પ્લેટ આર ફ્લેટ એન્ડ પ્લેન સરફેસ યુઝ એઝ હોરિઝોન્ટલ રેફરન્સ સ્પેસ। ઓકે, એક રેફરન્સ સ્પેસ હોય, તમારે સમજો કે કોઈની ફ્લેટનેસ અથવા સ્ટ્રેટનેસ માપવું છે તો એ તમે સ્ટ્રેટનેસ માપવા માટે ઓબ્જેક્ટ ક્યાં મૂકશો, અથવા ઓટોકોલીમીટર જે ઇન્સ્ટ્રુમેન્ટ આવે છે ક્યાં મૂકશો તમે, સરફેસ પ્લેટ ઉપર, જેથી એક રેફરન્સ આપણને મળે। સરફેસ પ્લેટ કેવું હશે, એ ફ્લેટ હશે, ઓકે, તો એનાથી આપણને શું મળશે, રેફરન્સ મળશે, અને શું ચેક કરશે, તો કે ડાયમેન્શનલ મેઝરમેન્ટ ઇટ ઇઝ બેઝ ફોર કઈ કે જેમ કે કઈ કઈ પ્રોસેસ ચેક કરી શકાશે, તો કે ઇન્સ્પેક્શન ઓફ ટૂલ મેકિંગ, ટૂલ છે બરાબર એક્યુરેટ બનવા જોઈએ તો એનું આપણે જોઈશું, ગેજ બરાબર એ બી એક્યુરેટ હોવા જોઈએ, સ્પોટિંગ એટલે કોઈ વસ્તુને આપણે સ્પોટ કરવું છે તો કોઈ જગ્યાએ માર્કિંગ કરવું છે તો એ બધી જગ્યાએ આપણે સરફેસ પ્લેટ શું કરી શકીશું, શું યુઝ કરી શકીશું। ઓકે, તો આ એક ક્વેશ્ચન થઈ ગયો। એના પછી જોઈએ ફ્લેટનેસ કોને કહેવાય, ઓકે, આમાંથી તમારે ફ્લેટનેસ, સ્ટ્રેટનેસ, રાઉન્ડનેસ અને રાઉન્ડનેસની તમને ડિફેક્ટ આપેલી છે, ઓવેલ્ટી અને લોબિંગ, ઓકે, એ ખાસ કરવાની બરાબર, આ ચેપ્ટર જે છે તમારું એમાં ફ્લેટનેસ, સ્ટ્રેટનેસ, રાઉન્ડનેસ અને રાઉન્ડનેસની જે ડિફેક્ટ છે, ડિફેક્ટ ટુ ટાઈપ્સની છે, એક લોબિંગ છે અને એક ઓવલ્ટી છે બરાબર, બંનેની ડેફિનેશન ખાસ કરી લેવાની। સો ફ્લેટનેસ કોને કહેવામાં આવે છે, તો કે ડિફાઇન એઝ અ મિનિમમ ડિસ્ટન્સ બિટવીન ટુ પેરેલલ પ્લેન વીચ કવર ઓલ ધ ઇરેગ્યુલરિટીઝ ઓફ ધ સરફેસ અંડર એક્ઝામિનેશન। ગુજરાતીમાં જોઈએ તો વર્ક સપાટીની બધી જ અનિયમિતતાઓનો સમાવેશ થઈ જાય તેવી રીતે રાખીને બે સમાંતર સપાટીઓ વચ્ચેના ઓછામાં ઓછા અંતરને વર્કપીસની શું કહેવામાં આવે છે, ફ્લેટનેસ કહેવામાં આવે છે। તો ઓકે, બે પેરેલલ સરફેસ હોય,
जेनी अंदर बधी जे अनियमितता एटले जे बी वेवीनेस होय ए बधुं जेनी अंदर आई जाय तो एने शुं कहेवामां आवे छे फ्लेटनेस। फूल फॉर्म ऑफ सी एल एन आर एम एस तो सेंट्रल लाइन एवरेज अने रूट मीन स्क्वेर आनी तमारे डेफाइन बी करवानी एटले के डेफिनेशन एटले के व्याख्या खास करवानी। ओके सी एल एन आर एम एस फूल फॉर्म तो पूछाय छे जे डिफाइन बी छे अमुकवार 3 માર્ક્સ માં બી ઘણીવાર પૂછાઈ જતી હોય છે તો એ ખાસ તમારે કરવાનું। એના પછી લિસ્ટ આઉટ ધ ફ્લો મેઝરિંગ ડિવાઇસ। ઓકે તો ફ્લો માપવા માટેના સાધનોની યાદી પૂછી છે તો કે ઓરિફિસ વેન્ચુરીમીટર ફ્લો નોઝલ પિટો ટ્યુબ રોટામીટર પિસ્ટન। ઓકે આવા તો તમને આવડશે બરાબર। આની જગ્યાએ ફ્લોની જગ્યાએ તમારે બીજા બધા કરી દેવાના જેમ કે પ્રેશર અને ટેમ્પરેચર। ઓકે પ્રેશર માપવાના સાધનોનું લિસ્ટ બનાવો ટેમ્પરેચર માપવાના સાધનોનું લિસ્ટ બનાવો। ઓકે સો એ બી તમારે ખાસ એની નજર નાખી દેવાની। એટલા માટે જ ફ્રેન્ડ્સ હું તમને કહું છું કે વિડીયો શાંતિથી જુઓ જેથી આવા જે બી ક્વેશ્ચન્સ હશે હું તમને વચ્ચે વચ્ચે કહેતો રહીશ જ્યારે એ ટોપિક આવશે ત્યારે। એના પછી ડિફાઇન મોડ્યુલ પીચ સર્કલ ડાયામીટર એડેન્ડમ એન્ડ ડિડેન્ડમ। ઓકે તો એવું જરૂરી નથી કે આ ચાર ડેફિનેશન પૂછાય, હા એમાંથી આ જે મોડ્યુલ છે તો બહુ વાર પૂછાય છે પણ બીજા બધા બીજી બધી બી ડેફિનેશન તમને આપેલી છે તો એ બી ખાસ તમારે કરવાની। ઓકે આજે છે એક આ ટોપિકનું છે તો કે ગિયર ટર્મિનોલોજી। ઓકે તો ખાસ તમારે આના પર બી તમારે શું કરવાનું છે ફોકસ કરવાનું છે। તો મોડ્યુલ શું છે તો મોડ્યુલ તો ખાસ કરવાની જ છે બરાબર। ઇટ ઇઝ ધ લેન્થ ઓફ અ પીચ સર્કલ ડાયામીટર પર ગિયર ટૂથ। ગિયરના દાંતા દીઠ પીચ સર્કલ ડાયામીટરની લંબાઈને મોડ્યુલ કહે છે બરાબર। મોડ્યુલ એમ ઇઝ ઇક્વલ ટુ કેપિટલ ડી અપોન એન, ડી બરાબર શું છે તો કે પીસીડી, પીસીડી એટલે પીચ સર્કલ ડાયામીટર અને એન બરાબર નંબર ઓફ ટીથ। આટલું તમારે લખી દેવાનું જ્યારે મોડ્યુલની ડેફિનેશન પૂછે ત્યારે। એના પછી વાત કરીએ કે પીચ સર્કલ ડાયામીટર શું કહે છે તો ઇટ ઇઝ અ ડાયામીટર ઓફ સર્કલ વિચ બાય રૂલિંગ એક્શન સેન્ટર ધ સેમ મોશન એઝ ક્રિએટેડ બાય ટૂથ ગિયર વ્હીલ। ઓકે ટૂથ ગિયર વ્હીલ જે છે જ્યારે રોલિંગ કરે ત્યારે જે સર્કલ બનાવે એવું સેમ સર્કલ બનાવે તો એને શું કહેવામાં આવે છે પીચ સર્કલ ડાયામીટર। ઓકે થોડીક ડેફિનેશન કોમ્પ્લિકેટેડ છે બરાબર, તો તમે એને ટુકડા કરીને યાદ રાખશો તો એ રહી જશે। આ એક એવા સર્કલનો ડાયામીટર છે જે ફક્ત રોલિંગ એક્શન દ્વારા જ દાંતાવાળા ગિયર વ્હીલ જેવી જ મોશન પેદા કરે છે। એડેન્ડમ એ તો તમને આવડે જ છે। ઓકે ઇટ ઇઝ ધ ડિસ્ટન્સ બિટવીન ધ પીચ સર્કલ એન્ડ ટોપ ઓફ ધ ગિયર ટૂથ। ઓકે પીચ સર્કલ હોય તો પીચ સર્કલથી આ સમજો તમારું પીચ સર્કલ છે તો પીચ સર્કલથી ઉપર જે હોય એને શું કહેવામાં આવે છે એડેન્ડમ અને પીચ સર્કલથી જે નીચેનો પોર્શન હોય એને શું કહેવામાં આવે છે ડિડેન્ડમ। ઓકે જો ગુજરાતી પીચ સર્કલ અને ગિયર દાંતા વચ્ચેના દાંતાની ટોચ વચ્ચેનું અંતર અને ડિડેન્ડમ ઇટ ઇઝ ધ રેડિયલ ડિસ્ટન્સ ફ્રોમ પીચ સર્કલ ટુ ધ બોટમ ઓફ ધ બોથ ટૂથ સ્પેસ। ઓકે ટૂથ સ્પેસના બોટમ વચ્ચેનું રેડિયલ ડિસ્ટન્સ। ઓકે તે પીચ સર્કલ દાંતાની જગ્યાના તળિયાનું જગ્યા ઓકે તે પીચ સર્કલ દાંતાની જગ્યાથી તળિયાનું રેડિયલ અંતર છે એને શું કહેવામાં આવે છે ડિડેન્ડમ। ઓકે હવે નેક્સ્ટ છે 7 નંબર સ્ટેટ ધ એલિમેન્ટ્સ ઓફ એક્સટર્નલ થ્રેડ। હવે એક્સટર્નલની જગ્યાએ ઇન્ટરનલ બી પૂછાય કન્ફ્યુઝ કરવા માટે તો આન્સર તો આ જ આવશે કારણ કે જે એક્સટર્નલ થ્રેડ હોય એ જ ઇન્ટરનલ થ્રેડ હોય। ઓકે તો ક્રેસ્ટ રૂટ મેજર ડાયામીટર માઇનર ડાયામીટર પીચ ડાયામીટર પીચ લીડ ઓકે આ બધા શું છે તો કે એક્સટર્નલ થ્રેડના એલિમેન્ટ છે। એવી જ રીતે ઇન્ટરનલ થ્રેડ બી પૂછી શકે તો એ બી તમારે જોઈ લેવાના આ જ આવશે। રાઇટ એની 4 એડવાન્ટેજ ઓફ લિમિટ ગેજ। ઓકે લિમિટ ગેજના એડવાન્ટેજ પૂછ્યા છે તો ઓબ્વિયસ છે પ્રોસેસ છે કેવી થશે ઝડપી થશે। ઓકે સો પહેલું જ લખેલું છે ફાસ્ટર ચેકિંગ રિગાર્ડિંગ વેધર પ્રોડક્ટ ઇઝ વિધિન ધ લિમિટ ઓર નોટ। ઓકે ઉત્પાદન મર્યાદામાં છે કે નહીં તે અંગે ઝડપી તપાસ કરે છે। લેસ ડિપેન્ડન્ટ ઓન ઓપરેટર સ્કિલ એન્ડ હેન્સ રિઝલ્ટ આર નોટ ગેટિંગ અફેક્ટેડ બાય ઓપરેટર જજમેન્ટ। ઓપરેટરના કૌશલ્ય ઉપર આધાર રાખતું નથી। ઓકે એટલે ઓછી અવલંબન છે અને તેથી પરિણામ ઓપરેટરના ચુકાદાથી પ્રભાવિત થતા નથી કારણ કે તમને ગેજની અંદર ઓલરેડી આઈડિયા આવી જ જાય છે કે ભાઈ વિધિન લિમિટ છે કે નહીં। જો તમારો ગેજનો કન્સેપ્ટ ક્લિયર હશે તો તમને ઓલરેડી આઈડિયા આવી ગયો હશે। મોર દેન વન ડાયમેન્શન ઓફ પ્રોડક્ટ કેન બી ચેક એટ અ ટાઈમ એઝ વેલ એઝ પ્રોપર્ટી સચ એઝ રાઉન્ડનેસ ટેપર ઓલ્સો કેન બી ચેક એટ અ ટાઈમ। એક જ ટાઈમે ઘણી બધી પ્રોપર્ટી આપણે શું કરી શકીએ છીએ ચેક કરી શકીએ છીએ એટલે ઉત્પાદનના એક કરતાં વધુ પરિમાણ એક સમયે તપાસી શકાય છે તેમજ ગોળાકારતા ટેપર જેવા ગુણધર્મો પણ એક સમયે તપાસી શકાય છે।
गेज आर इकोनॉमिकल देन मेजरिंग इंस्ट्रूमेंट। ओके, गेज मापनना साधन करता केवा छे, इकोनॉमिकल छे। गेज ए अहींया ए उमेरी देजो, ओके, एटले तमारू छूटू पड़ी जशे। गेज ए मापनना साधन करता इकोनॉमिकल छे। हवे डिफाइन लीस्ट काउंट ऑफ वर्नियर कैलिपर्स एंड गीव द इक्वेशन फॉर कैलक्युलेटिंग लीस्ट काउंट ऑफ वर्नियर कैलिपर। सो लीस्ट काउंटनी डेफिनेशन शू आवे, तो कि लीस्ट काउंट ऑफ वर्नियर कैलिपर इट इज डिफाइन एज द स्मॉलेस्ट मेजरमेंट। ओके, कोई भी इंस्ट्रूमेंटनू आपणे नानामां नानू माप जे मापी शकीए एने शू कहेवामां आवे छे, जे તે ઇન્સ્ટ્રુમેન્ટની લિસ્ટ કાઉન્ટ કહેવામાં આવે છે। તો અહીંયા તમને કોમન પૂછ્યું છે લિસ્ટ કાઉન્ટ ઓફ વર્નિયર કેલિપર્સ, હવે તમને ખાલી પૂછે કે વોટ ઇઝ લિસ્ટ કાઉન્ટ। ઓકે, તો સો ઇટ ઇઝ અ સ્મોલેસ્ટ મેઝરમેન્ટ દેટ કેન બી મેઝર બાય દેટ ઇન્સ્ટ્રુમેન્ટ, ઇટ ઇઝ નોન એઝ અ લિસ્ટ કાઉન્ટ। અથવા તમને પૂછે કે લિસ્ટ કાઉન્ટ ઓફ માઇક્રોમીટર, તો તમારે શું લખવાનું, ઇટ ઇઝ ધ સ્મોલેસ્ટ મેઝરમેન્ટ દેટ ઇઝ મેઝર બાય ધ માઇક્રોમીટર સ્ક્રૂ, દેટ ઇઝ નોન એઝ અ લિસ્ટ કાઉન્ટ ઓફ માઇક્રોમીટર સ્ક્રૂ। ઓકે, એક કરો પણ સાથે રીતે બીજા બી વિચારવાના। હવે તમને ગુજરાતીમાં કહી દઉં કે લિસ્ટ કાઉન્ટ શું છે, તો તે આપણે અહીંયા વર્નિયર કેલિપરની પહેલાં વાત કરીએ, તો તે વર્નિયર કેલિપર દ્વારા માપી શકાય તેવા સૌથી નાના માપ તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે। હવે સાદું તમને પૂછે કે વન્ય લિસ્ટ કાઉન્ટ એટલે શું, તો એવું માપ અથવા જે તે સાધન વડે માપી શકાતું નાનામાં નાના માપને લિસ્ટ કાઉન્ટ કહેવામાં આવે છે। ઓકે, સો લિસ્ટ કાઉન્ટનું ઇક્વેશન આ કોમન ઇક્વેશન જ આવશે, બરાબર, મેઝરમેન્ટ ઓફ સ્મોલેસ્ટ ડિવિઝન ઓન મેઇન સ્કેલ અપોન ટોટલ નંબર ઓફ ડિવિઝન ઓન વર્નિયર સ્કેલ। ઓકે, અહીંયા માઇક્રોમીટર હોય તો અહીંયા બદલાઈ જશે, એ થોડુંક બદલાશે, ક્યાં બદલાશે, આ મેઇન સ્કેલ અને આ વર્નિયર સ્કેલ, બાકી આગળનું જે છે એનું એ જ રહેશે। વેલ્યુ આ ઇક્વેશનમાં અહીંયા લખેલું છે, તો સ્મોલેસ્ટ ડિવિઝન ઓન મેઇન સ્કેલ કેટલું હોય છે, 0.5, અને નંબર ઓફ સ્કેલ કેટલા હોય છે, 25, તો આન્સર શું આવશે, 0.02 યુનિટ ખાસ લખવાનું, mm। ઓકે, એના પછી જોઈએ, નેમ એની ફોર એનડીટી મેથડ, એનડીટીનું ફૂલ ફોર્મ તમારે યાદ રાખવાનું, નોન ડિસ્ટ્રક્ટિવ ટેસ્ટ। ઓકે, કદાચ નોન ડિસ્ટ્રક્ટિવ ટેસ્ટ બી પૂછે અથવા કદાચ એનડીટી બી પૂછે, તે બંને તમારે ધ્યાન રાખવાનું। તો કયા કયા ટેસ્ટ છે, તો કે અલ્ટ્રાસોનિક ટેસ્ટ, રેડિયોગ્રાફી ટેસ્ટ, એડી કરંટ ટેસ્ટ, મેગ્નેટિક પાર્ટિકલ ટેસ્ટ અને ડાય પેનિટ્રેશન એનડીટી ટેસ્ટ। ઓકે, સો બહુ ઇઝી ક્વેશ્ચન હતો। ડિફાઇન સ્લીપ ગેજ, ઓકે, આ બી એક ક્વેશ્ચન ખાસ તમારે જોવાનો છે। સો સ્લીપ ગેજ શું છે, તો કે સ્લીપ ગેજ આર રેક્ટેન્ગ્યુલર બ્લોક ઓફ સ્ટીલ જનરલી હેવિંગ ક્રોસ સેક્શન ઓફ 30 mm ક્રોસ 10 mm, યુઝ ઇન ડિફરન્ટ ટાઈપ ઓફ મેઝરમેન્ટ। ઓકે, તો એ શું છે, તો કે એક રેક્ટેન્ગ્યુલર બ્લોક છે જે શેનો બનેલો હોય છે, સ્ટીલનો, અને જેનું માપ કેટલું છે, તો કે તમને અહીંયા માપ આપેલું છે, અને શેનામાં યુઝ થાય છે, તો કે મેઝરમેન્ટની અંદર। ઓકે, તો સ્લીપ ગેજ એ સ્ટીલના લંબચોરસ બ્લોક છે જે સામાન્ય રીતે 30 × 10 mm આડછેદ હોય છે, જેનો ઉપયોગ વિવિધ પ્રકારના માપ માપવા થાય છે, વિવિધ પ્રકારના માપ માપવા થાય છે। ઓકે, એના પછીનો જોઈએ 12 નંબર, વોટ ડુ યુ અન્ડરસ્ટેન્ડ બાય ઇનડાયરેક્ટ મેઝરમેન્ટ। ઓકે, બે ટાઈપના મેઝરમેન્ટ હોય છે, એક ઇનડાયરેક્ટ હોય છે અને એક ડાયરેક્ટ હોય છે। તો ઇનડાયરેક્ટ મેઝરમેન્ટ શું છે, તો કે ઇનડાયરેક્ટ મેઝરમેન્ટ ઇઝ અ ટાઈપ ઓફ મેઝરમેન્ટ ઇન વિચ મેઝરમેન્ટ ઇઝ નોટ ટેકન ડાયરેક્ટલી, મેઝરમેન્ટ ડાયરેક્ટ નથી મળતો। તો કઈ રીતે મળે છે, તો કે મેઝરમેન્ટ ટેકન બાય ઇનડાયરેક્ટ ઇન્સ્ટ્રુમેન્ટ નીડ ટુ ટ્રાન્સફર ઓન સમ અધર ડાયરેક્ટ ઇન્સ્ટ્રુમેન્ટ એન્ડ ધેન ઇટ કેન બી નોટેડ। એટલે જેમ કે ટેલિસ્કોપિક ગેજ છે, બરાબર, તમારા પહેલા ચેપ્ટરની અંદર આવે છે, તો એ ઇનડાયરેક્ટ ઇન્સ્ટ્રુમેન્ટ છે, તેની અંદર આપણને માપ આપણને ડાયરેક્ટ નથી મળતું। આપણે શું કરીશું, જે બી મેઝરમેન્ટ આવ્યું એને આપણે વર્નિયર કેલિપર્સ અથવા સ્કેલની મદદથી શું કરીશું, રીડ કરીશું, અને પછી આપણને એનું માપ મળે છે। ઓકે, તો ગુજરાતીમાં બી જોઈ લો, તો કે પરોક્ષ માપ એ માપનો એક પ્રકાર છે જેમાં માપ સીધું લેવામાં આવતું નથી, પરોક્ષ સાધનો એટલે કે ઇનડાયરેક્ટ ઇન્સ્ટ્રુમેન્ટ દ્વારા લેવામાં આવેલ માપને અન્ય કોઈ પ્રત્યેક સાધન પર સ્થળાંતરિત કરવાની જરૂર પડે છે। પ્રત્યેક સાધન એટલે ડાયરેક્ટ જે મેઝરમેન્ટ મળતું એના પર શું કરવું પડે છે, આપણે એને ટ્રાન્સફર કરવું પડે છે, અને એના પછી આપણને શું મળે છે, એનું રીડિંગ મળે છે। અને લાસ્ટ જોઈએ આપણે આ વિડીયોની અંદરનો જે લાસ્ટ ક્વેશ્ચન છે, મેન્શન ધ એપ્લિકેશન ઓફ ટેલિસ્કોપિક ગેજ, ટેલિસ્કોપિક ગેજ ક્યાં વપરાય, તો કે મેઝર બોર ઓફ હોલ, ઓકે, અને વિડથ ઓફ સ્લોટ, આ બે જગ્યા જનરલી ટેલિસ્કોપિક ગેજ યુઝ થતા હોય છે। તો ટેલિસ્કોપિક ગેજનો ઉપયોગ છિદ્રોના બોર એટલે બોર ઓફ હોલ્સ, બરાબર, અને સ્લોટની પહોળાઈ, એવી જગ્યા છે કે જ્યાં આપણે વન્ય કેલિપર્સથી કે એવું કંઈ માપી શકતા નથી, એવી જગ્યાએ આપણે ટેલિસ્કોપિક ગેજ યુઝ થાય છે। તો આ વિડીયોની અંદર આપણે ફ્રેન્ડ્સ 1 થી 13 ક્વેશ્ચન જોયા,
તમે બી આટલા ક્વેશ્ચન પ્રિપેર કરી લો અને વચ્ચે વચ્ચે મેં જે બી કીધા તમને, ઓકે, એ બી ખાસ તમે નોટ ડાઉન કરી લો અને એ બી તમે પ્રિપેર કરી લો, ઓકે, અને તમારા મેક્સિમમ ફ્રેન્ડ સુધી શેર કરજો જેથી એ પણ પ્રોપર વેની અંદર પ્રિપેર કરી શકે. અને આ રીતે આપણે પેપર એનાલિસિસ દરેક સબ્જેક્ટના અપલોડ કરેલા છે, તો તમે પ્રિપેરેશન સ્ટાર્ટ કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી જે નવા વિડીયો આવવાના છે તમને નોટિફિકેશન મળે, અને વિડીયો ગમ્યો હોય તો લાઇક જરૂરથી કરી દેજો, અને મળીએ આપણે પાર્ટ 2 ની અંદર. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.